જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સંત કૃપા વિદ્યાલયમાં આપનું સ્વાગત છે આજે આપણે આસપાસની અંદર પાઠ નંબર બે તેમાં પાના નંબર વીસથી આપણો બાકી રહેતો અભ્યાસ છે પૂરો કરીશું શું તમે જાણો છો આપણા દેશમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે તેમાંથી માત્ર ચાર પ્રકારના સાપ ઝેરી હોય છે તેઓ કોબરા નાગ કાળોત્રો એ રસેલ વાયપર ખડચિતળ સો સ્કેલ્ડ વાઇપર ફુરસા છે જુઓ આ જે છે એ સાપના નામ આપેલા છે જે ઝેરી હોય છે કયા કયા તો કોબરા એને નાક પણ કહેવાય છે કાળોતરો એટલે રસેલ વાઇપર અને ખડચિતળ પછી સો સ્કેલ વાયપર ફુરસા જો અહીં ચિત્રમાં આપેલું છે આ પ્રકારનો સાપ છે એને ફૂરસા કહેવાય છે આ પ્રકારનો છે એને કાળોતરો આ છે ખડચિતર અને આ છે એ નાગ તો આપણે ચિત્રમાં જોઈ તેમને ઓળખી શકીએ સાપને બે પોલા દાંત હોય છે જ્યારે એ કરડે છે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે સાપના કરડ્યા પછી બચવા માટેની દવા હોય છે સાપના ઝેરમાંથી આ દવા બનાવવામાં આવે છે મોટે ભાગે તે દવા સરકારી દવાખાનામાં મળે છે શું કહે છે કે સાપ જે છે એને બે દાંત હોય છે કેવા હોય પોલા હોય છે અને એ જ્યારે કરડે ત્યારે આ દાંત દ્વારા તેનું ઝેર હોય એ માણસના શરીરની અંદર પ્રવેશી જાય છે સાપના કરડ્યા પછી માટે એને બચાવવા માટે માણસને બચાવવા માટે દવા હોય છે અને એ દવા છે એ સાપના જ ઝેરમાંથી બનાવવામાં આવે છે અને મોટા ભાગે તે દવા સરકારી જે હોસ્પિટલ હોય ત્યાં મળી રહે છે આગળ પ્રશ્ન છે મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે તો વાંદરાને નચાવવાવાળા આપણે ઘણી વખત સર્કસની અંદર કે પછી મેળાની અંદર જોયું હશે રીંછને નચાવવાવાળા લોકો દૂધ વેચવાવાળા લોકો છે પછી ઘોડા ગાડીવાળા ઊંટ ગાડીવાળા ગધેડા રાખનારા લોકો છે એ પોતાનું ગુજરાન ચલાવવા માટે પ્રાણીઓ ઉપર નિર્ભર રહે છે સર્વેક્ષણ જે લોકો પ્રાણીઓ રાખે છે જે લોકો પ્રાણીઓ રાખે છે એમની ઉપર સર્વેક્ષણ કરેલું છે તેમાં કેટલાક મુદ્દા છે જુઓ તમારા આસપાસના વિસ્તારમાં કેટલાક લોકો સાથે વાત કરો કે જેઓ એક કે તેથી વધારે પ્રાણીઓ તેમના જીવન નિર્વાહ માટે રાખે છે એટલે કે આપણે સર્વેક્ષણ કરવાનું છે કેવું તો એવા કેટલાક લોકો હોય એમને આપણે મળવાનું અને એમની સાથે વાત કરવાની કે જેઓ એક કે તેથી વધારે પ્રાણીઓ રાખતા હોય પોત સેના માટે તો પોતાના જીવન નિર્વાહ માટે એટલે કે પોતાની જીવન જીવવાની જે વસ્તુઓ મળી રહે એના માટે પૈસા જરૂરી હોય તો એ પૈસા મેળવવા માટે પ્રાણીઓ પર આધાર રાખતા હોય તેને કહેવાય જીવન નિર્વાહ ઉદાહરણ તરીકે ઘોડાગાડી માટે ઘોડા દૂધ માટે ગાય ઈંડા માટે મરઘી વગેરે તો ગામમાં કેટલાક લોકો હોય એની પાસે આપણે મળી અને તેઓ પ્રાણીઓને રાખે છે પછી પ્રાણીઓ તેઓ જે પ્રાણીઓને રાખે છે તેમના નામ આપો આપણે પૂછવાનું બરાબર કેટલા પ્રાણીઓ છે તે પ્રાણીઓ માટે કોઈ અલગ જગ્યા છે તો ગામની અંદર તો બાળકો આપણે જોઈએ તો મોટાભાગે ગાય હોય ભેંસ હોય બળદ રાખવાવાળા લોકો હોય છે તો એમની પાસે કયા પ્રાણીઓ હોવા જોઈએ તો ગાય હોય ભેંસ હોય અને બળદ હોય પછી કેટલા પ્રાણીઓ હોય છે તો એ બધા જ લોકો છે એમની પાસે અલગ અલગ પ્રાણીઓની સંખ્યા હોઈ શકે તે પ્રાણીઓ માટે કોઈ અલગ જગ્યા રાખે છે તો હા પ્રાણીઓ માટે અલગ જગ્યા રાખવી પડે વાડા બનાવેલા હોય છે ગાયો માટે ઘેટા બકરા માટે વાડા બનાવેલા હોય છે વગેરે તેની સંભાળ કોણ લે છે તો સંભાળ તેમના માલિક હોય છે એ લેતા હોય છે પ્રાણીઓ શું ખાય છે તો પ્રાણીઓને ચારામાં શું આપે છે ઘાસ ભૂંસું પછી લીલો ચારો પછી અનાજ દાળ વગેરે આપતા હોય છે શું પ્રાણીઓ ક્યારે બીમાર પડે છે તે વખતે પાળનાર વ્યક્તિ શું કરે છે જો પ્રાણીઓ છે એ આપણા ઘરે પણ ક્યારેક વા તમારા ઘરે પણ પ્રાણીઓ હશે જેમ કે ગાય છે બકરી છે વગેરે તો એ બીમાર પડે તો એના માટે શું કરે કે હા તેના માટે આપણે દવાખાનેથી પ્રાણીઓના જે હોય છે એને બોલાવવા પડે અને એમની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ એટલે કે એમની સારવાર કરાવી જોઈએ પછી થોડા વધારે પ્રશ્નો બનાવો અને ચર્ચા કરો તમારા પ્રોજેક્ટ પર અહેવાલ બનાવો અને વર્ગમાં તેનું વાંચન કરો આપણે વર્ગખંડની અંદર હો તો આ પ્રોજેક્ટ આપણે બનાવી શક્યા હોત તો બાળકો તમારે પણ આજુબાજુ કોઈક લોકો હોય આવા જેમની પાસે ગાય બકરી જેવા પ્રાણીઓ હોય તો એને આ મુજબના પ્રશ્નો પૂછી અને તેઓ કઈ રીતે પ્રાણીઓને રાખે છે કેટલા પ્રાણીઓ છે વગેરે પૂછી અને આપણે જાણવાનો પ્રયત્ન કરવાનો ચલો આગળ એક એક્ટિવિટી છે સાપની પૂતળી એટલે કે પપેટ બનાવવાનું છે એક જૂના મોજાની જોડી લો જૂના મોજા લેવાના છે પછી શું કરવાનું છે એક તમારા હાથમાં પહેરી લો જુઓ ચિત્રમાં દેખાય છે એવી રીતે હાથમાં પહેરી લેવાના છે આંખો માટે તેના પર બટન અથવા તો ચાંદલા લગાડો જુઓ અહીં ચિત્રમાં આપણે જોઈએ એવી રીતે બે બટન મમ્મીને કહેવાનું કે ટાંકી આપે અથવા તો બે ચાંદલા લગાડી દેવાના જીભ બનાવવા લાલ રંગના કાગળની પટ્ટી કાપો અને બતાવેલી જગ્યા ઉપર લગાવો હવે શું કરવાનું લાલ રંગ નો કાગળ ન હોય તો કાગળ ઉપર લાલ કલરની સ્કેચ પેન કરી અને લાલ કાગળની આવી રીતે જીભ બનાવી અને આંગળી અને અંગૂઠા વચ્ચે ચોંટાડી દેવાની છે કાગળની બીજી બાજુ વી આકાર કાપો જો અહીં ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ આ જે છે તેઓ વી આકાર કાપી નાખવાનો છે હવે શું કહે છે કે તમારો સાપ તૈયાર છે તો બાળકો આ પ્રવૃત્તિ તમે ઘરે કરી અને મને ફોટા મૂકજો આપણે શું શીખ્યા સરકારે કાયદો બનાવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સાપને પકડી અથવા રાખી શકશે નહીં તમે આ કાયદા વિશે શું વિચારો છો તમારા જવાબ માટે કારણ આપો અને તમારા પોતાના શબ્દોમાં લખો તો સરકારે જે આ કાયદો બનાવ્યો છે ખરેખર સાચો અને યોગ્ય છે તે પ્રાણીઓના હિતમાં છે એવું કહી શકાય આ કાયદા મુજબ મદારી કે કોઈ પણ વ્યક્તિ સાપને કે પછી કોઈ પણ જંગલી પ્રાણીને પકડીને પોતાની પાસે રાખી શકે નહીં આ કાયદો વાઘ સિંહ ચિત્તો રીંછ વગેરે જંગલી પ્રાણીઓ માટે છે આ કાયદો ગાય ભેંસ વળદ ઘોડા ગધેડા ઊંટ જેવા પાલતુ પ્રાણીઓને લાગુ પડતો નથી તો પ્રાણીઓના હિત માટે એટલે પ્રાણીઓનું જે સ્તરે આમ બધા લોકો શિકાર કરે છે પોતાના ફાયદા માટે બરાબર તો એ બધું ન થાય એટલા માટે સરકારે આ કાયદો બનાવ્યો છે એ પ્રાણીઓના હિતમાં છે પર્યાવરણના હિતમાં છે એટલે એ સારો છે બરાબર તો બાળકો અહીં આપણો પાઠ હતો સાપ અને મદારી એ પૂરો થાય છે થેન્ક યુ